સદગુરુ, ઈર્ષ્યાને હંમેશા એક સાવ નકારાત્મક લાગણી તરીકે જોવામાં આવે છે, પણ સાચું કહું તો મારા માટે તેણે ઘણું સારું કામ કર્યું છે. તે મને પ્રેરિત કરે છે. તો જ્યારે પણ મારી ફ્રેન્ડ કંઈ નવું શીખે છે ત્યારે મને વધારે સારું પરફોર્મ કરવાની અંદરથી પ્રેરણા મળે છે, અને કદાચ એટલે જ હું મારી ડ્રીમ કોલેજમાં આવી શકી છું. તો શું તમને લાગે છે કે ઈર્ષ્યા સાચે જ એક નકારાત્મક લાગણી છે કે પછી તે તમને વધારે સારું કરવાની પ્રેરણા આપે છે? જુઓ, સદનસીબે આ દિવસોમાં તે નથી રહ્યું. અમે જ્યારે મોટા થઈ રહ્યા હતા, ખાસ કરીને દિવાળી આવી રહી છે તો જ્યારે દિવાળી આવતી નાના શહેરોમાં, તો લોકો માટે મજાની વાત એવી હતી કે લોકો એક આખો ડબ્બો ફટાકડાઓ ભરીને તૈયાર કરતા અને એને ગધેડાની પૂંછડી સાથે બાંધી દેતા. જ્યારે તે ડમ 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 થવા માંડે ત્યારે બિચારો ગધેડો આમ તેમ દોડવા માંડે, ઘોડા કરતાં પણ વધારે ઝડપથી. શું તમને લાગે છે જીવનને પ્રેરિત કરવાની આ રીત બરાબર છે? વસ્તુઓ કરવાની ઘણી બુદ્ધિશાળી અને સારી પદ્ધતિઓ છે. વેલ, જ્યારે તમને લાગે કે તમારી પૂંછડી બળી રહી છે તમે કદાચ દોડશો. લોકો આ વસ્તુનો ઉપયોગ કરે છે. તમારી પાસે જો કૂતરો દોડ્યો હોય તો તમે સૌથી વધારે ઝડપથી દોડશો. પણ મિસ્ટર બોલ્ટ, તમે જાણો છો કોણ છે મિસ્ટર બોલ્ટ? તે એટલા માટે નથી દોડતો કે તેની પૂંછડીમાં આગ લાગી છે. તેની પૂંછડીમાં આગ નથી લાગી, તે એટલા માટે દોડે છે કારણ કે તેના પગ અને ફેફસાને એવી રીતે તૈયાર કર્યા છે કે ગમે તે દિશામાં દોડે સૌથી વધુ ઝડપી હોય. હેલો, શું દોડવાની તે રીત બરાબર નથી? તમે દોડવા માંગો છો કારણ કે કૂતરો પાછળ પડ્યો છે કે પૂંછડીમાં આગ લાગી છે? શું દોડવાની આ સાચી રીત છે? ના, દોડવાની આ આનંદદાયક રીત તો નથી જ. જુઓ, એક મહત્વની બાબત એ છે કે તમે ઝડપથી દોડો, અને બીજી બાબત એ છે કે તમારો દોડવાનો અનુભવ ખૂબ જ શાનદાર હોય. શું તે મહત્વનું નથી? હલો, વેલ, તમને તમારી ડ્રીમ કોલેજમાં એડમિશન મળી ગયું, પણ 3 વર્ષ કદાચ નરક જેવા પણ હોઈ શકે, કોને ખબર. શું એ મહત્વનું નથી કે આ 3 વર્ષ એ તમારી માટે ખૂબ જ અભૂતપૂર્વ અનુભવ જેવા હોય? નથી મહત્વના? માત્ર દોડવું એ મહત્વનું નથી, તમારો અનુભવ કેવો છે, આવતીકાલે તેમાંથી શું બને છે. માની લો આપણે દોડ્યા કારણ કે પૂંછડીમાં આગ લાગી છે. હવે આપણે સમજીએ છીએ કે લોકોને દોડાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેમની પૂંછડીમાં આગ લગાડો. આપણે લોકોને કેટલું નુકસાન પહોંચાડીશું. અને મેં ગધેડાઓને રેસના ઘોડા કરતાં વધુ ઝડપથી દોડતા જોયા છે કારણ કે તેઓ ગભરાયેલા છે. દોડવાની તે રીત બરાબર નથી. પ્લીઝ તમારી સાથે એવું ન કરો, હવેથી નહીં. ઓકે?